એવું રિહર્સલ થયું એ રિહર્સલ પણ સરસ થયું અને બધાએ બહુ સરસ પોતપોતાની રીતે કામ કર્યું બીજા નાટકો પણ હતા બીજે દિવસે જ્યારે નાટક હતું અહીંયા જેવી મોદી હાઈસ્કૂલનો જે પ્રાર્થના હોલ છે ને ત્યાં સ્કૂલના નાટકો થતા હતા એવી રીતે કન્યા શાળામાં આ અમારો વ્યાયામ મંદિરનું નાટક થયું અને એ નાટકમાં બીજે દિવસે એક દુર્ઘટના બની દુર્ઘટના શું બની કે આ હજામનું જે પાત્ર હતું મારું તો રાજાનો હજામ બાપુ નો હજામ એટલે અસ્ત્રો તો રાખે પણ તલવાર પણ રાખે એટલે મારે નાટકની શરૂઆતમાં ડાયલોગ બોલવાનું શરૂ કરવાનું થાય ત્યારે પહેલું કામ આમ અડધી તલવાર ખેંચીને પહેલો ડાયલોગ મારે બોલવાનો પછી રાજા બોલે પછી નાટક શરૂ થાય તો આ ડ્રેસ રિહર્સલમાં તો ગ્રાન્ડ રિહર્સલમાં તો બધું બરાબર થયું બીજે દિવસે દુર્ઘટના શું બની કે અહીંથી કોકની જાન જવાની હતી અને વરરાજાને તલવારની જરૂર હતી આ તલવાર બહુ જ સરસ હતી ચાંદીની મુઠવાળી ને આમ બધું આમ ચાંદી ચોડેલી ને એવી અને કોઈ સારા કુટુંબનો વરરાજા હશે ને અહીં જેમની તલવાર હશે એમને સાથે એમનો સારો સંબંધ હશે એટલે એમની માણસને મોકલો અમારા નાયક ઉપર ચિઠ્ઠી લઈને કે ભાઈ તલવારની જરૂર છે પણ આ બીજી તલવાર મોકલીએ છીએ એટલે તમારું કામ થઈ જશે પણ આ જે સુંદર તલવાર છે આમ દેખાવે પણ સરસ મ્યાન સરસ ચમકતી તો એ તલવાર તમે આમને આપજો એટલે અમારા નાયકે તો એને આપી દીધી તલવાર અને પહેલી તલવાર મને આપી અને કહ્યું કે આ તારે તો એકવાર જ ખોલવાની છે ને આ રાખ અને આમ એ હજામને શોભે એવી તલવાર હતી એટલે આમ પણ વખત નહોતો જોઈ જોવાનો વખત નહોતો પાંચ મિનિટમાં તો નાટક શરૂ થવાનું હતું એટલે અમે એકદમ આમ ડ્રેસ બેસ પહેરીને હાજર થઈ ગયા ને આમ તલવાર ખોલવા જ નહોતી અને પડદો ઉપડ્યો અમારા નાયક સામે વિંગમાં હું આ બાજુથી મારે એન્ટ્રી કરવાની તો હું દાખલ તો થયો અને તલવાર આમ ખેંચી નીકળી જ નહીં પહેલે દિવસે બહુ જ સહેલાઈથી જે તલવાર નીકળી ગઈ હતી અડધી અડધી જ તલવાર આમ કાઢવાની હતી પણ પહેલી નીકળી જ નહીં તે મેં જોર કર્યું વધારે એક તો આજે જેવો દુબળો બાદ પહેલેથી છું પણ તોય હતું એટલું જોર કરીને હું આમ તલવાર ખેંચવા માંડ્યો ઓડિયન્સમાં હસાસ થઈ ગઈ કે આ છોકરાથી તલવાર નીકળતી નથી અને અમારા નાયક પરસેવો વળી ગયો શિયાળો હતો અને આમ આમ કરે ત્યાંથી વિંગમાં ઊભા ઊભા એટલે એમ કહેવા માંગતા હતા કે આ તલવાર મુખ પડતી ને બોલવા માંડ પણ હું એટલો સમજદાર નહીં એટલે હું એમ સમજો કે એમ સમજે છે કે વધારે જોર કર એટલે હું વધારે જોર કરવા માંડ્યો પણ નીકળે જ નહીં તો પછી આખો અમારા નાયક બધા ગભરાઈ ગયા કે હમણાં પડદો પાડી દેવો પડશે કારણ કે નાટક શરૂ જ ન થાય હું આમાં જ ખેંચા જ કરું તો એમ તો નાટક કેમ ચાલે પણ મારે કહેવાનું એવું છે કે દરેકને ભગવાન કશુંક આપીને જ મોકલે છે આ આઠમા ધોરણનો છોકરો જેનાથી તલવાર નીકળતી નહોતી એને ભગવાન ભવિષ્યમાં હાસ્યલેખક તરીકેની ભૂમિકા આપીને મોકલ્યો હતો નાટકમાં એવો ડાયલોગ નહોતો એ મને કેમ સૂજ્યું કેમ બોલવાનું સૂજવું એ પણ આજે પણ એનો કોઈ ખુલાસો મારી પાસે નથી પણ થોડીક કાહટી કરીને મેં એકદમ તલવાનો ઘા કરી દીધો અને મેં કહ્યું કે બાપુ આ તમારી ના કંઈ ભરોસા નહીં ટાઈમે નીકળે ખરી નહીં નીકળે પણ અમારો અસ્ત્રો હારો જ્યારે જોઈએ ત્યારે નીકળે એમ કહીને મેં અસ્ત્રો કાઢ્યો નામ ઊંચો કર્યો ને તાળીઓ બધાને થયું કે ખરેખર તો આ જ નાટકમાં આવતું લાગે આ આ છોકરો તો અભિનય કરતો હશે આ જે નહોતી નીકળતી તલવાર એ તો નથી નીકળતી એવો અભિનય કરતો હશે એમને તો ક્યાં કલ્પના આવે કે આઠમા ધોરણવાળા છોકરાનું આ મૌલિક ડાયલોગ છે એવી તો એને ખબર જ ના પડે અને અમારા નાયક તો શું ખુશ થઈ ગયા બધા એકદમ નાટક શરૂ થઈ ગયું અને સારી રીતે પૂરું પણ થઈ ગયું પછી ઈનામ આપવાનું હતું રાજાને જ ઈનામ આપવાનું નક્કી પણ હતું કારણ કે રાજાને જ શોભે એવું હતું પણ રાજાએ એના પ્રમાણમાં એની ભૂમિકા સારી ભજવી હતી બહુ જ સરસ દેખાવ દેખાવડો છોકરો હતો એટલે આમ લગભગ પરીક્ષકોના મનમાં હતું કે રાજાને ઇનામ આપવું પણ રાજાને ઈનામ ન મળ્યું હજામને ઈજામ ન મળ્યું કારણ કે નાટક થયું એને કારણે થયું નાટક બચ્યું એને કારણે બચ્યું તો ઈશ્વર એને ઈનામ આપે છે જે પોતાનો પાઠ બરાબર ભજવે છે જે પાઠ મને મળ્યો હોય એ પાઠ સહેજ પણ દિલચોરી વગર હું બરાબર ભજવું એ એને જ ઉત્તમ રીતે ભગવાન ઈનામ આપે છે અને એક યાદ રાખો કે દરેકને કંઈક ને કંઈક પાઠ મળેલો જ હોય છે દરેક કંઈક ને કંઈક કરે છે એ મેઘાણીની ત્રણ ચાર પંક્તિઓ કહીને હું મારી વાત પૂરી કરું મેઘાણીનું એક કોડિયું નામનું કાવ્ય છે એ આમ તો કર્તવ્ય ગ્રહણ નામનું ટાગોરનું કાવ્ય છે પણ શું મેઘાણી એનો અનુવાદ કર્યો છે મેઘાણીના કેટલાક અનુવાદો આમ મૂળ કેટલાક તો મૂળ સાથે ઉભા રહેવા અને કેટલાક તો મૂળ કરતા સમિતી ડાર્લિંગનો કોઈનો લાડકવાયો અનુવાદ એ સમબળી ડાર્લિંગ કરતા ઘણો બધો ચડિયાતો છે આ પણ ટાગોરના કર્તવ્ય ગ્રહણની સામે ઊભું રહેવું છે એક કોડિયું નામનું કાવ્ય છે ચાર લીટીનું મુક્તક દેવું એમાં સૂર્ય અસ્ત પામી રહ્યો છે અને સૂર્યને ચિંતા થાય છે કે હવે આ પૃથ્વીને કોણ અજવાળશે તો કવિ કહે છે અસ્ત જાતા રવિ પૂછતા અવનીને સારશો કોણ કર્તવ્ય મારા અસ્ત જતા રવિ એટલે સૂર્ય પૂછે છે કે મારું કર્તવ્ય કોણ કરશે આ પ્રકાશ ને લાવવાનું પ્રશ્ન એ સાંભળી સ્તબ્ધ ઉભા સૌ મો પડ્યા સર્વના સાવ કાળા બધાના કાળા ધબ મો થઈ ગયા કે આ કોણ આપણે સૂર્ય જેવું તો શું કરી શકીએ આ સૂર્ય જેવો પ્રકાશ આપણે ક્યાંથી લાવીએ તે સમયે એક કોડિયું માટી તણું ભીડના કોક ખૂણેથી બોલ્યું જેટલી ત્રેવડ મારી પ્રભુ એટલું સોંપશો તો કરીશ હું એ વખતે એક કોળિયું માટીનું કોળિયું એક સામાન્ય કોળિયું એમ કહ્યું કે જેટલી મારી ત્રેવડ છે જેટલી મારી શક્તિ છે એટલું તો હું કરીશ કરીશ ને કરીશ દિવેલનું છેલ્લું ટીપું બળી રહે ત્યાં સુધી પ્રકાશ જેટલો પ્રકાશ અપાય આમ આજુબાજુ જેટલો પ્રકાશ આપણે વેરી શકીએ એટલો પ્રકાશ તો હું આપી આપીશ ને આપીશ મારી આ પ્રાર્થના છે ઈશ્વરને તમારા માટે શુભેચ્છાઓ છે કે આ દેશને અજવાળતા કરોડો કોડિયાઓમાં ભવિષ્યમાં આ સાવરકુંડલાના કોડિયાઓ મોટી સંખ્યામાં હોય એવી શુભેચ્છાઓ પાઠવીને વિન્મો છું બાળપણમાં જે વ્યક્તિ મ્યાનમાંથી તલવાર નહોતો કાઢી શક્યો ભવિષ્યમાં એના ભાથામાંથી આટ આટલાને આવા આવા તીર નીકળશે એની અંદર કલ્પના નહોતી પણ આજે આપણને ખબર છે અને કહેતા હતા કે રાજાનો રોલ એને મળ્યો નહીં પણ આજે બોરીસાગર સાહેબ જે રજવાડું ભોગવે છે અને આ રજવાડું પ્રેમનું રજવાડું છે માત્ર એમના સ્નેહને કારણે કેવા કેવા વ્યક્તિઓ સુંદર રીતે આવ્યા છે અને અહીંથી દેખાય છે મનસુખ સલ્લા સાહેબ છે રજનીકુમાર પંડ્યા છે મનોહર ત્રિવેદી છે પાઠક સાહેબ દેખાય છે આ તો મારી લિમિટેડ નજરને કારણે હું જોઉં છું પણ બધા લોકો અહીંયા આવે છે એનું એક કારણ એ છે કે અહીંયા સાત્વિક ઉપક્રમો રચાય છે અને બીજું કે રતિલાલ બોરીસાગર આ આખા એ ઉપક્રમના કેન્દ્રમાં હોય છે બોરીસાગર સાહેબે અને ભદ્રાયુભાઈએ આ પ્રેરણા પર્વને ખરા અર્થમાં પ્રેરણા પર્વ બનાવ્યું છે એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે એમણે આપણને એમનો અમૂલ્ય સમય આપ્યો અને ખાસ આભાર હું સૌ યુવા મિત્રોનો માનું છું એક આયોજક તરીકે અમને કાયમ એ ચિંતા રહે છે કે આ પર્વ કેટલે અંશે સફળ થશે કારણ કે પતંગિયાને એક નાના એવા બોક્સમાં પૂરવા જેવું આ કામ હોય છે પણ આજે તમે સૌએ પણ શિસ્તબદ્ધ રીતે આ આખા એ ઉપક્રમને માણ્યો છે આપ સૌનો આભાર માનું છું આપણે સાંજે સાડા ચાર વાગે સન્માન પર્વ અંતર્ગત આ જ સ્થળે પાછા મળીએ છીએ સૌનો ખૂબ ખૂબ આભાર